आ लेक्चर में आपणे वात करशुं अविभाज्य संख्या के आ जे एक बॉक्स छे आपणे आमां अविभाज्य संख्याओ आपेली छे अने आनी उपरथी आपणे आमां आ जे बॉक्स नी उपरथी केवा केवा प्रकारना प्रश्नो निकले ए आपणे जोईए। आना पहेलानो आगळनो आपणे जे एक लेक्चर मूकेलो छे आपणे आमां वात करेली छे अविभाज्य संख्या एटले शुं अने विभाज्य संख्या एटले शुं अने आ जे बॉक्स उपरना आमां जे थोड़ा प्रश्नो छे आपणे ए पण वात करेली छे। तो आपणे आगळ આજે આપણે આમ વાત કરશું કે આજે એક બોક્સ આપેલું છે જેમાં 1 થી 100 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ લખેલી છે। લાલ કલરમાં આમ અંદર જે લખેલી છે સંખ્યા એ છે અવિભાજ્ય સંખ્યા। ઓકે, તો આજે બોક્સ આપેલું છે જેમાં 1 થી 100 સુધીની હરેક અવિભાજ્ય સંખ્યાઓની વાત કરેલી છે। તો આ તમારે જ્યારે પરીક્ષામાં આ મુજબના જ્યારે પ્રશ્નો આવે, ઓકે, તો એમાં કયા કયા હશે એ આપણે અહીં આપણે વાત કરશું। ઓકે, અને આ મુજબના જે બધા પ્રશ્નો છે એ આપણે ભાઈ જવાહર નવોદય પ્રવેશ પરીક્ષામાં પણ એ આપણે ઉપયોગી બને અને એ સિવાય જે હરેક ગવર્મેન્ટની જે બધી એક્ઝામ છે તો એના માટે પણ આ વિડીયો એટલો જ ઉપયોગી છે। તો આમાં ખાસ ધ્યાનથી જોજો। તો આમાંથી પહેલો પ્રશ્ન તો એ જ નીકળે કે સૌથી નાની સૌથી નાની સમ અવિભાજ્ય સંખ્યા કઈ? સૌથી નાની સમ અવિભાજ્ય સંખ્યા કઈ? જો આપણે આમાં શું વાત કરેલી છે, સૌથી નાની લેવાની છે અને બીજું શું કીધું, સમ નો મતલબ શું થાય, બે કી। રેડી, સૌથી નાની બે કી અવિભાજ્ય સંખ્યા કઈ? અવિભાજ્ય અથવા આનું શું બીજું નામ છે ભાઈ, મૂળ સંખ્યા અથવા તો અભાજ્ય સંખ્યા, આવા કોઈ પણ શબ્દો આવે તો આપણે અવિભાજ્ય સંખ્યા સમજવાનું। પણ આમાં આપણે વાત કરેલી છે સૌથી નાની લેવાની છે અને બે કી સંખ્યા કે જે અવિભાજ્ય હોય। તો આ મુજબની સંખ્યા જો અહીંયા આપણે જોઈએ બોક્સમાં, તો આપણે શું પેલા કીધું, સૌથી નાની અવિભાજ્ય એટલે અવિભાજ્ય સંખ્યાની શરૂઆત જે જગ્યાએ થાય તે આપણે ચેક કરવાનું, તો એ થાય છે બે થી। તો અહીં જોઈએ બે નંબરનો આંકડો છે, આ આંકડો કેવો છે ભાઈ, બે કી સંખ્યા છે ને બે, અને આ જે બે છે એ જ સૌથી નાની અવિભાજ્ય સંખ્યા છે। ઓકે, અને આપણે શું કહેશું ભાઈ, બે કી છે અથવા શું કહેશું ભાઈ, સમ છે। રેડી, અને આ જ સૌથી નાની અવિભાજ્ય સંખ્યા છે બે। તો અહીં આપણે લખશું જવાબમાં તો કે બે આવશે। ઓકે, જે આ જે બે છે એ સૌથી નાની સમ એટલે કે ભાઈ બે કી અવિભાજ્ય સંખ્યા છે। ઓકે, તો આની ઉપર એક પ્રશ્ન મળી ગયો। હજી આપણે એક બીજો પ્રશ્ન જોઈએ સૌથી નાની વિષમ વિભાજ્ય સંખ્યા કઈ? સોરી, અહીંયા આપણે લખવાની જરૂર હતી, સૌથી નાની વિભાજ્ય વિષમ વિભાજ્ય સંખ્યા કઈ? જો આમાં શું વાત કરેલી છે, સૌથી નાની સંખ્યા લેવાની છે અને બીજું શું કીધું, વિષમ, વિષમ નો મતલબ શું થાય, એકી સંખ્યા। ઓકે, એકી, અને આગળ શું કીધું, વિભાજ્ય સંખ્યા। વિભાજ્ય એટલે કે અવિભાજ્ય સિવાયની જે સંખ્યા હોય આપણે એને કહેશું વિભાજ્ય સંખ્યા। પણ આપણે શું લેવાનું કીધું, સૌથી નાની એકી। રેડી, વિભાજ્ય સંખ્યા, અવિભાજ્યની વાત કરેલી નથી આપણે, પેલા જોઈએ સૌથી નાની એકી વિભાજ્ય સંખ્યા। તો જો અહીં છે ને એક થી દસ ની અંદર અવિભાજ્યમાં જે બધી છે ભાઈ સંખ્યાઓ, એ સિવાયની કઈ કઈ છે, તો કે પેલા અહીં જો આની શરૂઆત એક થી થાય, તો એક કેવી છે ભાઈ, વિશિષ્ટ સંખ્યા। તો આઈ માં નહીં આવે તો આઈ માંથી હટાવી નાખો, રેડી, પણ ડિલીટ કરો। અહીં આપણે જોઈએ, અહીં હું તમને કરી બતાવું એટલે તમને બધું ખ્યાલ આવશે। આપણે શું વાત કરી છે ભાઈ, સૌથી નાની એટલે પેલા એક થી દસ, આપણે અહીંયા પેલા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ આ એટલા અંક લઈ લીધા કે જે સૌથી નાની સંખ્યાઓ છે। ઓકે, પરંતુ આપણે આમાંથી શું, જો આપણે આમાંથી શું લેવાનું કીધું, વિભાજ્ય સંખ્યા, અવિભાજ્ય નહીં। ઓકે,
તો આમાંથી 1 થી 10 માં પેલા જે જે સંખ્યાઓ અવિભાજ્ય છે આપણે એને પેલા શું કરી દેશું ભાઈ ડિલીટ કરી દેવાનું એટલે અવિભાજ્ય કઈ છે આ 2 3 5 અને 7 ચાલો આમાંથી ભાઈ ડિલીટ થઈ ગઈ હવે શું હોય છે બાકીની વિભાજ્ય અને એક સંખ્યા આ છે ને આ છે કઈ ભાઈ વિશિષ્ટ તો આને પણ ભાઈ ડિલીટ કરો ઓકે હવે એ સિવાયની બાકીની જે બધી સંખ્યા વધી આ બધી કઈ છે ભાઈ વિભાજ્ય જ છે ઓકે તો આમાંથી આપણે એમાંથી કઈ ગોતવાની કીધી એકી એકી હવે આપણે અહીંથી જોઈએ તો આ પેલા ચાર આવ્યા તો આ ચાર કેવા છે ભાઈ બેકી સંખ્યા છે એટલા માટે આપણે આને શું કહેશું ભાઈ સમ સંખ્યા તો આ આપણે જરૂર નથી કેમ અહીં આપણે શું માંગેલી છે એકી અહીં આપણે શું માંગેલી છે એકી રેડી એકી સંખ્યા માંગેલી છે તો આગળ હાલીએ તો અહીં આવે 6 તો આ પણ કેવી છે ભાઈ બેકી છે ને એટલા માટે આપણને આપણે શું વાત કરી એકીની જરૂર છે તો અહીંથી આગળ હાલો તો 8 આવે તો 8 પણ કેવા છે બેકી તો આની પણ જરૂર નથી ઓકે તો આની પણ આપણે જરૂર નથી તો આગળ હાલો તો અહીં આપણે શું આવે 9 આવે તો આ 9 કેવા છે એકી છે હે ને એકી આ જે 9 છે એકી સંખ્યા છે અને આ જે 9 છે આ પણ કેવા છે ભાઈ વિભાજ્ય સંખ્યા પણ છે સમજાણું ઓકે તો સૌથી નાની વિષમ એટલે કે એકી વિભાજ્ય સંખ્યા કઈ તો શું આવશે 9 ઓકે ઓકે ભાઈ ખબર પડી ને તો અહીં આપણે લખશું જવાબમાં કે એ સંખ્યા એટલે કે સૌથી નાની એકી અથવા તો ભાઈ વિષમ વિભાજ્ય સંખ્યા 9 છે ઓકે એકદમ સરળ જો આપણે એમાં આઈડિયા નો આવે ને જો આવી રીતે વાત કરે રેડી ભાઈ સૌથી નાની વિષમ વિભાજ્ય સંખ્યા કઈ જો આમાં તમને કઈ ખબર ન પડે તો આપણે પેલા શું કરી લેવાનું 1 થી 10 સંખ્યા લઈ લેવાની એટલે એ કઈ છે ભાઈ સૌથી નાની જ છે ઓકે તો આમાંથી પેલા આપણે અહીં શું વાત કરી છે વિભાજ્યની તો એ સિવાયની આમાં જે જે સંખ્યા હોય એટલે કે અવિભાજ્ય સંખ્યા આપણે એને પેલા શું કરશું ભાઈ ડિલીટ કરી નાખવાની ઓકે અને આ કઈ છે ભાઈ વિશિષ્ટ સંખ્યા તો આને પણ આપણે ભાઈ ડિલીટ કરી નાખશું તો હવે એ સિવાયની બાકીની જે બધી વધે તો એ સંખ્યા કોણ હશે વિભાજ્ય જ હોય એટલે કે અવિભાજ્ય સિવાયની દરેક સંખ્યા હોય એને શું કહે છે વિભાજ્ય સંખ્યા અને આપણે એમાંથી ગોતવાને આપણે શું કીધું ભાઈ એકી આપણે એમાંથી સૌથી પહેલી એકી કઈ આવે એ આપણે લેવાની સમજાણો અને એ છે 9 આપણે હજી એક દાખલો જોઈએ બીજો બે અંકી સૌથી નાની વિષમ અવિભાજ્ય સંખ્યા કઈ છે જો આમાં ખાસ ધ્યાન આપજો આવા દાખલા તમારે આવે પરીક્ષામાં રેડી એટલે આના માટે તમારે 1 થી 100 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ યાદ રાખવી પડશે ઓકે 1 થી 100 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ જો તમને યાદ હશે તો આની ઉપરથી આ મુજબના કોઈ પણ પ્રશ્ન નીકળે તમે આરામથી જવાબ આપી શકો આ દાખલો આપણે જોઈએ આમાં શું કીધું છે બે અંકી એટલે બે અંક વાળી સૌથી નાની વિષમ એટલે કે એકી ઓકે બે અંકી એટલે બે આંકડા વાળી પછી શું કીધું સૌથી નાની આ શું કીધું વિષમ નો મતલબ શું થાય એકી થાય ઓકે અને અહીં શું કીધું અવિભાજ્ય સંખ્યા તો આપણે પેલા શું કરશું ભાઈ સૌથી નાની સંખ્યાઓ લઈ લઈએ બધી આપણે અહીંયા જો અહીંયા આપણે કઈ સંખ્યા માંગેલી છે અવિભાજ્ય સંખ્યા તો આ સંખ્યા જોવાની છે બાકી બધી શું કરી દેવાની ડિલીટ મારી દેવાની આપણે શું કીધું બે અંક વાળી હેડી તો હેને ભાઈ બે અંક થી ભાઈ શરૂઆત ક્યાંથી થાય 10 થી થાય એટલે આપણે અહીંથી લખી નાખશું આ 10, 11, 12, 13, 14 પછી આ 15, 16 પછી આ રીતે આ શું કરશે હેલા કરશે પરંતુ આપણે શું જરૂર છે ભાઈ સૌથી નાની એટલે આપણે બહુ આગળ જવાની જરૂર નથી આ પૈકી આપણે શું માંગેલી છે બે અંક ની હાલો આ તો આપણે લખાઈ ગઈ હવે શું કીધું વિષમ એટલે કે એકી સંખ્યાઓની જરૂર છે અને એ પણ કઈ અવિભાજ્ય સંખ્યા ઓકે તો આમાંથી અવિભાજ્ય સંખ્યા કઈ કઈ છે એ પેલા ગોતો હાલો અવિભાજ્ય સંખ્યા તો કે 11, 13, 17 અહીંયા આવશે અને 19 આ એટલી બધી કેવી છે અવિભાજ્ય સંખ્યાઓ છે આપણે આની જરૂર છે એ છે બીજા કોઈની જરૂર નથી સમજાણો તો એ સિવાયની બાકીની બધી સંખ્યાને શું કરો ડિલીટ કરી દો
હવે આપણે આમાંથી શું કીધું, હવે જે બાકીની આમાં જે બધી છે વધી ગયેલી એ આપણો જવાબ છે એક સંખ્યા. હવે જોઈએ બે અંકી એટલે આ જે બધી સંખ્યાને કેવા છે ભાઈ બે અંકમાં છે. ઓકે, પછી શું કીધું, સૌથી નાની એટલે કે જે સૌથી પહેલા આગળ હોય એવી સંખ્યા, રેડી. અને એમાંથી આપણે કઈ લેવાની, વિષમ એટલે કે એકી હોય એવી અવિભાજ્ય સંખ્યા. તો અહીંથી આપણે આગળ આવીએ, જો સૌથી પહેલા આપણે શું મળે છે 11. તો આ જે 11 છે આ સંખ્યા કેવી છે ભાઈ, સૌથી નાની છે. અને આ સંખ્યા કેવી છે ભાઈ, વિષમ એટલે કે એકી પણ છે, હેને એકી. અને આ સંખ્યા 11 આ છે ભાઈ કેવી છે, અવિભાજ્ય સંખ્યા પણ છે. સમજાણો, જો અહીંથી સૌથી નાની અવિભાજ્ય સંખ્યા એટલે કે અહીંયા જોઈએ ભાઈ 10 થી 20 ની વચ્ચે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે ભાઈ, બે અંક વાળી એકી, તો કે 11. સમજાણો, તો પેલા આવશે 11, તો આપણો આન્સર છે 11. આ જે 11 છે એ ભાઈ બે અંકી સૌથી નાની એકી અવિભાજ્ય સંખ્યા છે. ઓકે, જો એના પછી આપણે આગળ હાલીએ તો આ શું ભાઈ 13 આવ્યું, તો આ પણ કેવી છે ભાઈ, બે અંક વાળી એકી અવિભાજ્ય સંખ્યા છે. પણ આ છે ભાઈ 13 કરતા નાના 11 છે, એટલે આ છે કેવી ભાઈ, સૌથી નાની છે. સમજાણું, તો આપણો જવાબ શું બનશે 11. ઓકે, તો આપણો જવાબ બનશે 11. આ દાખલા મિત્રો તમારી જે બુક છે એમાં નોંધ કરો, આ મુજબના દાખલા જ આવે તમારી એક્ઝામ, એટલે ખાસ કાળજી રાખજો. હવે આપણે બીજા દાખલા જોઈએ વધારે, કે એ આની ઉપર થી આવશે બોક્સ માંથી. તો આપણે એક દાખલો લઈએ, દસ થી વીસ વચ્ચેની વિભાજ્ય સંખ્યા કેટલી છે. 10 થી 20 વચ્ચેની વિભાજ્ય સંખ્યાની આપણે વાત કરી છે, વિભાજ્ય સંખ્યા કેટલી છે 10 થી 20 વચ્ચેની. રેડી, આ આપણે શું વાત કરી, વિભાજ્ય સંખ્યાની વાત કરેલી છે, અવિભાજ્યની વાત કરેલી નથી. તો આપણે આમાં શું કરશું કે ભાઈ 10 થી 20 વચ્ચેની આમાં જયારે વિભાજ્ય સંખ્યાની વાત કરે તો આપણે પેલા શું કરશું ભાઈ, 10 થી 20 વચ્ચે ને આપણે પેલા શું કરશું ભાઈ, બધી સંખ્યા લખી નાખશું. આ 10, 11, 12, 13, 14 પછી આ 15, 16, 17, 18, 19 અને 20. રેડી, હવે આપણે આમાંથી શું વાત કરી છે ભાઈ, વિભાજ્યની. તો આમાં જે જે સંખ્યા અવિભાજ્ય છે પેલા એને શું કરો ભાઈ, ડિલીટ કરી દો. તો કે આ 11, 13, 17 અને 19 આ શું હતી ભાઈ, અવિભાજ્ય હતી. હવે અવિભાજ્ય સિવાયની બાકી બધી સંખ્યા શું હોય, વિભાજ્ય હોય. એટલે હવે એવી કેટલી રહી ગઈ, જુઓ આ 1, 2, 3, 4, 5, 6 અને 7. ઓકે, 7 સંખ્યા છે ભાઈ 10 થી 20 માં. રેડી, 10 થી 20 એટલે કે 10 થી 20 ની વચ્ચેની 1, 2, 3, 4, 5, 6 અને 7. તો એ 7 સંખ્યા કેવી છે ભાઈ, અવિભાજ્ય છે. રેડી, અલા 7 સંખ્યા કેવી છે ભાઈ, વિભાજ્ય છે. રેડી, તો કુલ 7 સંખ્યા વિભાજ્ય છે અને એ છે ભાઈ 10 થી 20 ની વચ્ચે. રેડી, ઓકે, આ મુજબ તમે એમાં કરી શકો. હજી આપણે બીજો વધારે દાખલો જોઈએ, જો આ રીતે પૂછી લે અને કોક દાખલામાં આમે પૂછી લે કે 70 થી 80 વચ્ચેની વિભાજ્ય સંખ્યા કેટલી, તો તમારે આવી રીતે લઈ લેવાની. રેડી ભાઈ, 70 થી 80 અને પેલા એમાં શું ડિલીટ કરી નાખશું, અવિભાજ્ય સંખ્યાઓ ડિલીટ કરી નાખશું. હવે આપણે જોઈએ 5મો પ્રશ્ન, સૌથી મોટી સૌથી મોટી બે અંકી અવિભાજ્ય સંખ્યા વિભાજ્ય સંખ્યા કઈ. જો આવો દાખલો પણ આવી જાય પરીક્ષામાં, આમાં આપણે શું વાત કરેલી છે, સૌથી મોટી લેવાની છે, બે અંકી એટલે બે આંકડા વાળી હોય એવી. અને એ પણ શું કીધું, વિભાજ્ય ની વાત કરેલી છે, અવિભાજ્ય નહીં. ઓકે, તો આપણે આગળ આપણે જે વિડીયો લેક્ચર એક મૂકેલો છે રેડી ભાઈ, નાની સંખ્યા અને મોટી સંખ્યાનો. ઓકે, આપણે આમાં શું વાત કરી છે, સૌથી મોટી સંખ્યા
તો જયારે પણ ભાઈ સૌથી મોટી સંખ્યાની વાત કરીએ તો આપણે શું લેવાના ભાઈ, નવ લેવાના, બધા નવ, અને જેટલી વાર કે એટલી વખત નવ લેવાના. આપણે શું કીધું, બે અંકી એટલે આપણે બે વખત નવ લેશું, એટલે સૌથી મોટી સંખ્યા કઈ બને, સૌથી મોટી સંખ્યા ભાઈ અઢાર ન બને, સૌથી મોટી સંખ્યા આપણે લેવાના ભાઈ નવ. રેડી, આપણે શું કીધું, બે અંકી એટલે બે વખત નવ લેશું. આ શું બેની ભાઈ, બે અંક વાળી સૌથી મોટામાં મોટી સંખ્યા, અને આ સંખ્યા કઈ છે ભાઈ, એક થી સો માં આવતી સૌથી મોટી વિભાજ્ય સંખ્યા છે. ઓકે, અને જે બે અંકી છે. હવે આપણે જોઈએ એના પછીનો બીજો પ્રશ્ન. કે એક થી સો માં, એક થી સો માં એકમ નો અંક, એકમ નો અંક, એકમ નો અંક ત્રણ હોય તેવી અવિભાજ્ય સંખ્યા કેટલી છે? જો આપણે આમાં શું વાત કરી છે, આમાં ખાસ ધ્યાન આપજો, એક થી સો માં એકમ નો અંક ત્રણ હોય એવો, એક થી સો ની હરેક જે આપણે બધી આ છે ભાઈ લખેલી સંખ્યા, એમાં એકમ નો અંક ત્રણ હોય આવી અવિભાજ્ય સંખ્યા કુલ કેટલી છે? આપણે આમાં આવી વાત કરેલી છે. રેડી, તો આપણે પેલા જોઈએ કે એક થી સો લખેલા છે આજે અંક. હવે આમાંથી આપણે શું લેવાની, અવિભાજ્ય સંખ્યાઓ. તો આમાં અંદર આપણે જોઈએ બોક્સ માં, રેડી ભાઈ, લાલ કલર માં જે બધી સંખ્યાઓ લખેલી છે આ હરેક બધી સંખ્યાઓ અવિભાજ્ય છે. ઓકે, અને આપણે આમાંથી જે અવિભાજ્ય સંખ્યાનો એકમ નો અંક ત્રણ હોય આવી સંખ્યાઓ કુલ કેટલી છે તો આપણે જોઈએ. રેડી ભાઈ, ગણી લઈએ. તો આ એક પેલા છે, રેડી, આ પણ ભાઈ એકમ માં છે અને આ પણ ભાઈ ત્રણ છે, એટલે આ એક, પછી આ બે, આ ત્રણ, પછી આ ચાર, આ પાંચ, પછી આ છ ને સાત. રેડી, તો એક થી સો સુધીમાં એકમનો અંક ત્રણ હોય એવી અવિભાજ્ય સંખ્યાઓ સાત કુલ જોવા મળે છે. એટલે આપણે અહીં લખશું જવાબમાં કે એવી કુલ સંખ્યા સાત છે, સાત સંખ્યા છે આવી. ઓકે, તમારે પરીક્ષામાં તમારે આ મુજબ ને જયારે પ્રશ્નો આવે અને આની નીચે આમાં તમારે શું લખેલા હશે ભાઈ, ઓપ્શન, હવે એમાંથી આ મુજબ નો આન્સર હોય એ તમારે એમાંથી લખવાનું રહેશે. ઓકે, આ તમારી બુકમાં નોંધ કરો. પછી આપણે બીજો વધારે દાખલો જોઈએ મિત્રો. અહીં આપણે એક દાખલો લઈએ જેમાં એક થી સો સુધીમાં એકમ નો અંક પાંચ હોય તેવી અવિભાજ્ય સંખ્યા કેટલી છે? અવિભાજ્ય સંખ્યા કેટલી, તેવી અવિભાજ્ય સંખ્યા કેટલી છે? આપણે આમાં શું વાત કરેલી છે કે એક થી સો સુધીમાં જે સંખ્યાનો એકમનો અંક પાંચ હોય એવી અવિભાજ્ય સંખ્યા કેટલી છે? તો એક થી સો સુધીની અવિભાજ્ય સંખ્યા આપણે આમાં અંદર લખેલી છે ભાઈ લાલ કલર થી, એમાંથી જે સંખ્યાનો એકમનો અંક પાંચ હોય એવી આપણે કુલ સંખ્યા જોવાની છે. તો આપણે અહીં જોઈએ કે આપેલા એક, પછી બીજી, આમાં નથી, આમાં નથી, આમાં નથી, આમાં નથી, આમાં પણ નથી, આમાં નથી, આમાં નથી અને આમાં પણ નથી. તો જે સંખ્યાનો એકમનો અંક પાંચ હોય તેવી અવિભાજ્ય સંખ્યા એક થી સો સુધીમાં ફક્ત એક જ જોવા મળે. જો પાંચ કે આ છે એકમ ઉપર છે અને આ પાંચ એક જ છે, એટલા માટે આપણે એક થી સો માં એકમનો અંક જે સંખ્યાનો પાંચ હોય એવી અવિભાજ્ય સંખ્યા ફક્ત એક જ છે, એટલે એકમનો અંક પાંચ હોય તેવી અવિભાજ્ય સંખ્યા ફક્ત એક જ છે, ફક્ત એક જ છે. ઓકે, આ એટલે તમારે કઈ લાંબુ ન લખવું હોય તો તમે ડાયરેક્ટ આમ લખી શકો કે એક થી સો સુધીમાં અવિભાજ્ય સંખ્યા કે જેનો એકમનો અંક પાંચ હોય એવી એક છે.
एक ज संख्या छे, आपणे हजी बीजा वधारे दाखला जोईए। एसी थी नेवु वच्चेनी, एसी थी नेवु वच्चेनी अविभाज्य संख्या, अविभाज्य संख्या ने बाद बाकी शू थाय, આવે પ્રશ્ન પૂછાય છે પરીક્ષામાં, અથવા અહીંયા શું પૂછે અંતર, અથવા તો આવી રીતે પૂછી લે ભાઈ તફાવત, તો પણ આપણે શું કરવાની બાદબાકી। અહીંયા આપણે શું કીધું, 80 થી 90 વચ્ચેની અવિભાજ્ય સંખ્યા। રેડી, તો આપણે પહેલા જોઈએ કે ભાઈ 80 થી 90 વચ્ચેની અવિભાજ્ય સંખ્યા કુલ બે છે, આ એક પેલી છે ભાઈ 83 અને એક બીજી છે 89, તો એ બેને આપણે કરવી પડશે બાદબાકી। તો આપણે જોઈએ, બાદબાકી કરતી વખતે ખાસ ધ્યાન રાખવાની કે જે સંખ્યા મોટી છે આપણે એને ઉપર રાખશું। રેડી, તો 80 થી 90 વચ્ચેની અવિભાજ્ય સંખ્યા 1 અને 2 છે, એક પેલી છે 89 અને એક પેલી છે 83 અને બીજી છે 89, તો આ સંખ્યા મોટી છે અને આપણે ઉપર રાખશું 89 અને એની નીચે આપણે રાખશું 83, આ બેની કરીએ બાદ બાકી। 9 માંથી 3 બાદ કરો 6 વધે, રેડી 8 ઓછા 8 એટલે 0, એટલે આજે બેની બાદ બાકી થાય 6। ઓકે, આ મુજબના દાખલા પણ આવી જાય તમારે પરીક્ષામાં, આ દાખલા તમારી બુકમાં નોંધ કરો મિત્રો। એક દાખલો આપણે જોઈએ બીજો, કે 1 થી 100 માં દશકનો અંક 4 હોય તેવી અવિભાજ્ય સંખ્યા કેટલી છે, તેવી અવિભાજ્ય સંખ્યા કેટલી છે। આમાં આપણે શું વાત કરેલી છે કે 1 થી 100 માં જે સંખ્યાનો એકમનો અલા જે સંખ્યાનો દશકનો અંક 4 હોય એવી અવિભાજ્ય સંખ્યા કેટલી છે। તો આપણે આમાં જોઈએ, આમાં અંદર ભાઈ બોક્સમાં લાલ કલર ત્યાંમાં બધી લખેલી છે અવિભાજ્ય સંખ્યાઓ, અને આપણે આમાંથી જોવાની છે કે જે સંખ્યાનો દશકનો અંક 4 હોય। તો આપણે પેલા જોઈએ અહીં આ સંખ્યા ઉપર, અહીં જોઈએ ભાઈ 40 થી 50 માં આ જુઓ ભાઈ દશકનો અંક 4 છે, તો આવી સંખ્યા 1 2 3, એટલે આવી સંખ્યા કુલ 3 છે। રેડી, તો અહીં આપણે લખશું જવાબમાં કે 1 થી 100 માં દશકનો અંક 4 હોય તેવી અવિભાજ્ય સંખ્યા કુલ 3 છે। ઓકે, તો 3 છે। ઓકે, આ મુજબના દાખલા તમારે પરીક્ષામાં આવતા હોય એટલે ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો। હવે પછીનો જે લેક્ચર આવશે મિત્રો, આપણે એમાં વાત કરશું વિભાજ્યતાની ચાવી હોવી છે। ઓકે, અને હવે પછીના આપણો જે નેક્સ્ટ